વાપીના સર્કિટ હાઉસ ખાતે રાજ્યના મંત્રી રમણ પાટકરે અધિકારીઓની બેઠક બોલાવી વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. રમણ પાટકરે અધિકારીઓ સાથેની આ બેઠકમાં જિલ્લામાં ચાલી રહેલા કામોની સમીક્ષા કરી વહેલી તકે ઉદ્યોગો કામો પૂરા કરવા જણાવ્યું હતું. સ્વાભાવિક રીતે હું તો મંત્રી તરીકે મને સમય મળે તો સદુપયોગ કરું છું, અને સદુપયોગ જયારે કરતો હોઉં ત્યારે દરેક કાર્યકરો અને મંડળ સમિતિને મારે ગૃહમાં ફોન કરીને કહેવું પડે એ બરાબર નથી દેખાતું, પણ એમને હું વોટ્સઅપમાં મૂકું છું, પેપરમાં આપી દઉં છું. પણ તમે વિશ્વાસમાં લીધા વગર કરો છો એવું કહે છે શહેર ભાજપ. સમય મળે એમાં મંત્રીજી એનો સમય મળે એ જ મહત્વનું છે, અને હું તો સમયનો સદુપયોગ કરું છું. સમય મળે આ એક કલાક મળે તો એક કલાક તો સદુપયોગ મેં અહીંયા કર્યો છે બરાબર. એમાં પછી આમંત્રણ આપીને બધો કાર્યક્રમ કરવો એ વાજબીપણો નથી, પણ એમણે મેં મારી ફરજ ભૂલ્યો તો અલગ વસ્તુ છે. મેં પેપરમાં આપી દીધું છે, મેં વર્કશોપ પર મૂકી દીધું છે, અધિકારીનું સંકલનમાં બોલાયા છે. આજે નગરપાલિકાના ચીફ ઓફિસર અહીંયા આવ્યા છે, એન્જિનિયર આવ્યા છે, દમણગંગાના આવ્યા છે, માર્ગ મકાનના આવ્યા છે, પછી જીઆરડીસીના ઠક્કરજી આવ્યા છે, મામલતદાર આવ્યા છે, ટીડીઓ આવ્યા છે, બધા જ અધિકારીઓ અહીંયા આવ્યા છે. એનો મતલબ શું થાય, એ લોકો જયારે એમને કઈ બધા ફોન કરીને કોઈને કહ્યું નહીં હતું, માત્ર એટલું જ કહ્યું હતું કે ભાઈ હું એક કલાક મને મળે છે એમાં સદુપયોગ જેટલો થાય તેટલો કરું, તમે આવજો, સારું દેખાશે બધાનું. આપણા બધાનું તો એક જ ધ્યેય છે કે જે બંધ પડેલો ચાલુ કરીએ, લોકોને ફાયદો થાય, આ જ વસ્તુ છે. માત્ર મેળવવાનું તો છે, પાલિકાના જે સત્તાધીશો છે એ લોકો ફરજ ચૂકે છે કે એ સદુપયોગ નથી કરતા. નગરપાલિકાનો પ્રશ્ન જ નથી, હું તો એમ સમજુ છું, કારણ કે નગરપાલિકા ચીફ ઓફિસર બેસી બેસી ગયા, એક પ્રશ્ન નહીં આવ્યો, એક જ પ્રશ્ન આવ્યો. એનો મતલબ એવો થાય કે અહીંયા કાર્યવાહ સારા છે, કામ કરે છે, કામ કરતા હોય તો પ્રશ્ન ના હોય. અરવલ્લીમાં હજુ નહેર બન્યા પછી આઝાદી પછી હજુ પાણી જ નથી પહોંચ્યું. ઘણા એવા પ્રશ્નો છે, જે ગામો છે ને વિસ્તારો છે જ્યાં આગળ રિપેરિંગ નથી થતું, ખર્ચા પડી જાય છે, બિલો બને છે, સાફસફાઈના નામે ખર્ચા અને બિલો બની જાય છે, પણ તેમ છતાં કામ વાસ્તવિક થતું નથી, ખાલી કાગળ પર જ દેખાય છે. નહેર વિભાગ પર કઈ રીતના કડક કાર્યવાહી કરવામાં આવશે કે નજર રાખવામાં આવશે? ગયે વખતે ધાન્યતંબાડીમાં જે તમે વાતો કરી હું રૂબરૂમાં ગયો હતો, બે નહેર મેં જોઈ આવ્યો હતો, જે આજે પણ અહીંયા ખુલાસો થયો છે, બે નહેર મેં જોઈ હતી, એ કાર્યબંધ થઈ ગઈ છે, એમાં પાણી જાય છે. બાકીની કેટલીક નહેરો લેઆઉટ તૈયાર થઈ ગયેલો હોય, પરંતુ લેનાર પાણી લેતા નહીં હોય, એમાં એક તો એક તરફી નહીં, આ બે તરફી છે કામ. જો તમે પ્લેટફોર્મ સમયસર નહીં ભરો તો નહેરવાળા પાણી આપતા નહીં, અને નહેરવાળા પાણી નહીં આપે તો આ જે નહેર છે એ બિનકાર્યવત બની જાય, અને બિનકાર્યવત બને એટલે આપણે જાણે આપણે ખેડૂત છે કે એમાં ઘાસ નીકળી આવે, ઝાડ ઊંઘી આવે, અને એના માટે નહેર તૂટતી હોય છે. તો એવા સંજોગે ખેડૂતોને પણ અમે કહીએ છીએ કે તમને જે જે વિસ્તારની પાણી જોઈએ છે તો પીએસ ફોર્મ ભરી દો કે જેથી તે નહેર રિપેર કરાવી શકાય, એમાં પાણી આપી શકાય. એટલે આ રીતે કેટલીક નહેરો બંધ છે, પણ આ વખતે હું અભિનંદન આપું છું એના એક્ઝિક્યુટિવ ચીફ એન્જિનિયરને આપણા રાવજીને કે એમણે અમારા વિસ્તારની અંદર જે કેટલા વખત બંધ પડેલી હતી એ ચાલુ કરાવી છે, અને ગઈ વખતે બજેટની અંદર 13 કરોડ રૂપિયા અમે મંજૂર કરાવ્યા, અને જે માઇનોર નહેર છેલ્લી 10L જે કહેવાય ને એ બધી અમારે ત્યાં તો ચાલુ કરી દીધી છે. અને આ વખતે અમે કાળજીપૂર્વક આ બધું ચાલુ કરી લોકોને વધારે વધારે પીએસ તરફ જાય, પોતે ખેતરની અંદર પાક ઉત્પાદન કરે, અને વડાપ્રધાને જે કહ્યું છે તે રીતે ડબલ 2022ની અંદર ખેડૂતને ડબલ આવક થાય એ રીતની વ્યવસ્થા નહેર વિભાગ દ્વારા કરવા માટેનો કમર કસી છે ને કરીશું. વેપારી મંડળે કરવી જોઈએ, સ્થાનિક લોકોએ કરવી જોઈએ, એવું કઈ કર્યું નથી. તેમ છતાં દબાણ આવ્યું તો સરકારની નીતિ બહુ ક્લિયર અને સ્પષ્ટ છે.